કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે આપણે ધોરણ એક વિષય સામાન્ય જ્ઞાન તેમાં પ્રકરણ 22 આપણી આસપાસના સ્થળો તેના વિશે જોઈશું. હવે જો અહીંયા આપ્યું છે કે આપણી આસપાસના કેટલાક જાણીતા સ્થળોના ચિત્રો આપેલા છે. હવે આ સ્થળોની ઓળખો અને તેમના નામ યાદ રાખો. આ સ્થળોમાંથી તમે જે સ્થળ જોયું હોય તેના નામ સામે શું કરો? ખરાની નિશાની કરો, બરાબર. હવે અહીંયા તમને કેટલાક ચિત્રો આપ્યા છે. હવે ચિત્રમાં તમને જે જોયા હોય તેની સામે આપણે ખરાની નિશાની કરીશું. તો જુઓ, સૌથી પહેલું ચિત્ર આપણને કોનું આપ્યું છે? શાળાનું આપ્યું છે. હવે શાળાએ તો તમે દરરોજ જાઓ છો ને, તો આ શાળામાં શું કરવામાં આવે છે? શાળામાં આપણે ભણીએ છીએ, રમીએ છીએ, કંઈક નવું શીખીએ છીએ, અધર એક્ટિવિટી કરો છો ને, તો આ ચિત્ર કોનું છે? શાળાનું છે. અને તમે વિદ્યાર્થી મિત્રો આ સ્થળ જોયું છે? તો કે હા. તો એની સામે આપણે કોને નિશાની કરીશું? તો ખરાની. આના પછી છે નંબર 2. તો જુઓ, મેળોજ ગ્રામ પંચાયત કચેરી, આ કોનું ચિત્ર છે? ગ્રામ પંચાયતનું, બરાબર. ગ્રામ પંચાયત જે હોય એની અંદર કોણ બેસે? તલાટી બેસે, નાયબ મામલતદાર બેસે, મામલતદાર બેસે, એ જે અલગ અલગ પ્રકાર સરપંચ બેસે, આ લોકો જે છે એ ગામનો વહીવટ કરવાનું, ગામમાં અલગ અલગ પ્રકારના કાર્યો કરવાનું કામ કરે છે, બરાબર. તમે ગામડે ગયા છો? તો જો તમે ગામડે જઈ અને આવી ગ્રામ પંચાયત જોઈ હોય તો તેની સામે તમારે ખરું કરવાનું, જો ના જોયું હોય તો નહીં કરવાનું. એના પછી છે નંબર 3. આ કોનું ચિત્ર છે? તો આ છે બગીચાનું ચિત્ર. બગીચાનું ચિત્ર તો લગભગ વિદ્યાર્થી મિત્રો તમે જોયું છે ને, કારણ કે જો રજાઓ હોય, દિવાળી વેકેશન, ઉનાળું વેકેશન, તો આપણે ફરવા જઈએ છીએ અને બગીચાની અંદર લપસાણી હોય, ઇંચકો હોય, ચીચવો હોય, જેમાં તમે રમો પણ છો, બરાબર. તો આપણે બગીચા જો તમે જોયો હોય તો તેની સામે આપણે ખરાની નિશાની કરવાની. એના પછી છે આ છે હોસ્પિટલ, એટલે કે દવાખાનાનું ચિત્ર. હવે દવાખાનું જે છે એમાં જો આપણે બીમાર પડ્યા હોઈએ કે આપણે દાખલ થયા હો તમે લોકો અને તમને બાટલા ચડાયા હોય કે એડમિટ કર્યા હોય, તો એની સામે આપણે ખરાની નિશાની કરવાની, બરાબર. જો ના ગયા હોય તો આપણે નહીં કરવાની, બરાબર. એના પછી છે નંબર 5. આ છે પોસ્ટ ઓફિસનું ચિત્ર. પોસ્ટ ઓફિસ જે છે તેનું કાર્ય શું છે? આપણને અલગ અલગ ટપાલ આપવાનું કામ, પોસ્ટમાં આપણે બીજા અલગ અલગ પ્રકારના પણ પૈસા મૂકવાનું, લેવાનું પણ કામ કરીએ છીએ. જો તમે તમારા મમ્મી પપ્પા જોડે કે ભાઈ બહેન જોડે પોસ્ટ ઓફિસમાં ગયા હોય તો અને તમે જોયું હોય તો તેની સામે આપણે ખરાની નિશાની કરવાની. અને પછી છે નંબર 6. આ કોણ છે? આ શેનું ચિત્ર છે? તો આ છે મંદિરનું ચિત્ર. મંદિરમાં કોણ રહે? તો ભગવાન રહે. અને ભગવાન જે છે એની તમે દર્શન કરવા માટે તો જતા જ હશો અને બધા જ ગયા હશે. મંદિરમાં ભગવાનના દર્શન કરવા માટે આપણે જઈએ છીએ ને, તો 6 નંબર મંદિરના ચિત્રની સામે આપણે શું કરવાનું? ખરાની નિશાની કરવાની. અને પછી આ છે ખેતરનું ચિત્ર, બરાબર. ખેતર જે છે એ આપણને શું આપે છે? અનાજ આપે છે, જેમાં અલગ અલગ પ્રકારના અનાજ પાકે છે, જેનો ઉપયોગ આપણે ખાવા માટે કરીએ છીએ. હવે ખેતર જે છે એ તમે જો જોયું હોય તો એની સામે આપણે કોની નિશાની કરવાની? તો ખરાની. એના પછી છે નદીનું ચિત્ર. હવે આ જે છે એ નદી છે, જેની આસપાસ જે છે અલગ અલગ કાંકરા, માટી, જંગલો, પેલા વૃક્ષો બધું જોવા મળે છે અને ત્યાંનું વાતાવરણ એકદમ સુંદર હોય છે અને એકદમ શાંત અને રમણીય હોય છે, જે આપણને ખૂબ ગમે છે. તો જો તમે નદી જોઈ હોય તો એની બાજુમાં આપણે ખરાની નિશાની કરવાની. અને પછી છે આ છે કારખાનાનું ચિત્ર, જેની અંદર જુઓ તમને મિલોના ભૂંગળા બતાવ્યા છે, તેની અંદરથી ધુમાડો નીકળતો બતાવે છે. જેમ કે કાપડનું કારખાનું હોય, આવા અલગ અલગ પ્રકારના કારખાના હોય અને જો તમે જોયા હોય તો એની સામે આપણે ખરાની નિશાની કરવાની. અને પછી છે આ છે થિયેટર. થિયેટરમાં ગયા છો કોઈ બી પિક્ચર જોવા માટે? આપણે થિયેટરમાં જઈને શું કરીએ છીએ? સરસ મજાની સીટ હોય અને સામે મસ્ત ટીવી હોય, બરાબર, જેની અંદર આપણે બેસીને અને પિક્ચર જોઈએ છીએ, જે આપણને મનોરંજન આપે છે અને વચ્ચે ઇન્ટરવલ પડે તો આપણે નાસ્તા પાણી પણ કરીએ છીએ. તો થિયેટરમાં પણ તમે ગયા છો તો આપણે તેની સામે ખરાની નિશાની કરીશું. એના પછી છે રેલવે સ્ટેશન. આ જુઓ, રેલવે સ્ટેશનનું ચિત્ર છે, જ્યાં ગાડી જે છે તે આ મુસાફરોને લાવવા લઈ જવાનું કાર્ય કરે છે. અને રેલવે સ્ટેશન પર ઘણી વખત આપણે કેટલાક પોતાના રિલેટિવ હોય તેને મૂકવા માટે પણ ગાડીમાં બેસાડવા માટે જઈએ છીએ. જો તમે ગયા હો કે બેસ્યા હોય તો આને જોયું હોય તો આપણે ખરાની નિશાની કરવાની. અને પછી છે પ્રાણી સંગ્રહાલય. પ્રાણી સંગ્રહાલય જોયું છે કાંકરિયા?
કાંકરિયા ગયા છો કદી? અલગ અલગ પ્રકારના વાઘ, સિંહ, ચિત્તો, દીપડો બધા પ્રાણીઓ જોવા મળે છે. મળે છે ને, પાંજરાની અંદર પૂરેલા હોય અને પછી આપણે ત્યાં જઈએ તો આપણને જોવા મળે છે. તો આવા પ્રાણી સંગ્રહાલયની જો આપણે તમે મુલાકાત લીધી હોય તો ત્યાં આપણે શેની નિશાની કરવાની? બાજુમાં ખરાની નિશાની કરવાની. અને પછી આ છે બસ સ્ટેન્ડ, બરાબર. બસ સ્ટેન્ડ જે છે ત્યાં અલગ અલગ પ્રકારની બધા જ નંબરની બસો ઊભી રહે અને આપણે કોઈ પણ જગ્યાએ જવું હોય તો ત્યાંથી આપણે બસ કરીમાંથી જઈ શકીએ છીએ. તો બસ સ્ટેન્ડની બાજુમાં કોની નિશાની કરવાની? ખરાની નિશાની કરવાની. એના પછી છે બેંક. બેંકનો બેંકમાં જઈએ તો આપણે પૈસાની લેવડ દેવડ માટે કે પૈસા મૂકવા હોય તો બેંકનો ઉપયોગ થાય છે. તો તમે જો તમે તમારા મમ્મી પપ્પા કે કોઈની પાસે બેંકમાં ગયા હોય તો આપણે ખરા જોઈ હોય તો ખરાની નિશાની કરવાની. એના પછી આ છે મસ્જિદનું ચિત્ર, બરાબર. મસ્જિદમાં કોણ જાય? મુસલમાનો નમાઝ પઢવા માટે જાય છે. ઘણી વખત એવું ના હોય કે મુસલમાનો જ જાય, હિન્દુઓ પણ મસ્જિદમાં ઘણી વખત જતા હોય છે. તો મસ્જિદનું ચિત્રમાં જો તમે ગયા હોય તો તેની સામે આપણે ખરાની નિશાની કરવાની. અને પછી છે પુસ્તકાલય. આ જે છે પુસ્તકાલય એટલે કે લાઇબ્રેરી છે, જ્યાં અલગ અલગ પ્રકારના પુસ્તકો જોવા મળે છે અને એ પુસ્તકોનો ઉપયોગ આપણે શેના માટે કરીએ છીએ? તો વાંચવા માટે કરીએ છીએ. તો અને જો તમે આવી રીતે લાઇબ્રેરીમાં ગયા હોય અને બેસીને વાંચ્યા હોય તો આપણે ખરાની નિશાની કરવાની. એના પછી છે તળાવ. તળાવ જે છે કાંકરિયા તળાવ જોયું છે? ગયા છો વેકેશનમાં કે ત્યાં ક્યાંય? તો જો કાંકરિયા તળાવ કે કોઈ બીજું કોઈ તળાવ, વસ્ત્રાળ તળાવ કોઈ જોયું હોય તો આપણે શું કરવાનું? ખરાની નિશાની કરવાની. તળાવની બાજુમાં જઈએ તો હરવાની, ફરવાની, અલગ અલગ નાના નાના રમતો રમવાની ખૂબ મજા પડે છે. અને પછી આ છે બજારનું ચિત્ર. બજાર જે છે એમાં આપણે શું કરીએ છીએ? ખરીદી કરવા માટે જઈએ છીએ, જેમાં અલગ અલગ પ્રકારની વસ્તુઓ મળતી હોય છે, બરાબર. નાની મોટી કપડાં, પર્સ, બધું જેનો આપણે વસ્તુ જે છે લેવા માટે બજારનો ઉપયોગ કરીએ છીએ. જો તમે લાલ દરવાજા કેવા કોઈ બજારમાં ગયા હો તો એ તેની સામે આપણે ખરાની નિશાની કરવાની. આ બધા આપણી આસપાસના સ્થળો હોય છે, શાળા, ગ્રામ પંચાયત, બગીચો, હોસ્પિટલ, પોસ્ટ ઓફિસ, મંદિર, ખેતર, નદી, કારખાનું, થિયેટર, રેલવે સ્ટેશન, પ્રાણી સંગ્રહાલય, બસ સ્ટેન્ડ, બેંક, મસ્જિદ, પુસ્તકાલય, તળાવ અને બજાર. અને જે આપણે મોટાભાગે તે સ્થળોએ જતા હોઈએ છીએ. એના પછી તે છે સ્વાધ્યાય. ક્યાં જશો? સાચા ઉત્તર ફરતે ગોળ કરો. હવે પહેલું છે કે બસમાં બેસીને બહારગામ જવું છે, બરાબર. હવે બસમાં બેસીને બહારગામ જવું હોય તો બસ સ્ટેન્ડમાં જવાનું કે ગ્રામ પંચાયતમાં? તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોયું કે બસ સ્ટેન્ડ પર શું જોવા મળે? બસો જોવા મળે. અને એક જગ્યાથી બીજી જગ્યાએ જવા માટે કોનો ઉપયોગ થાય? તો બસનો ઉપયોગ થાય. તો બસમાં બેસીને બહારગામ જવા માટે ક્યાં જવું પડે? બસ સ્ટેન્ડ પર. તો બસ સ્ટેન્ડની ફરતે આપણે શું કરીશું? ગોળ કરીશું. એના પછી છે નંબર બે, બચાવેલા પૈસા સાચવવા મૂકવા છે, બરાબર. ખેતર કે બેંક. હવે જો તમારી પાસે કે તમે કમાતા હોય અને તમારી પાસે ખર્ચો ઉપરાંત કેટલાક પૈસા બચ્યા હોય તો એ મૂકવા માટે આપણે કોનો ઉપયોગ કરીએ છીએ? બેંકનો ઉપયોગ કરીએ છીએ. ખેતરમાં જઈને પૈસા મૂકીએ ના મૂકીએ? તો બેંકની ફરતે શું કરવાનું? ગોળ કરવાનું. એના પછી નંબર ત્રણ, દાદા બીમાર પડ્યા છે, બરાબર. હવે તમારા દાદા બીમાર પડ્યા હોય તો તમે તેમને હોસ્પિટલમાં લઈ જાઓ કે કારખાનામાં? તો આપણે ક્યાં લઈ જઈએ? હોસ્પિટલમાં, જ્યાં ડૉક્ટર એમની સારવાર કરે છે. અને પછી છે નંબર ચાર, પુસ્તકોને છાપા વાંચવા જવું છે, બરાબર. આપણે અલગ અલગ પ્રકારના પુસ્તકોને છાપા વાંચવા હોય તો ક્યાં જઈએ? પુસ્તકાલયમાં કે થિયેટરમાં? તો પુસ્તકાલયમાં, જ્યાં અલગ અલગ પ્રકારના પુસ્તકો આપણે વાંચવા મળે છે. અને પછી છે નંબર પાંચ, ટ્રેનમાં બેસીને મુંબઈ જવું છે. હવે ટ્રેન જે છે એ બેસીને મુંબઈ જવું હોય તો ક્યાંથી જવાય? નદીથી કે રેલવે સ્ટેશનથી? તો રેલવે સ્ટેશન પર. રેલવે સ્ટેશન પર અલગ અલગ પ્રકારની ટ્રેનો ઊભી હોય, જે જ્યાં આપણે જવું હોય એટલે કે મુંબઈ જવું હોય તો રેલવે સ્ટેશન પરથી તે ટ્રેનમાં બેસીને જઈ શકાય. નદીથી જઈ શકાય? ના જઈ શકાય. તણાઈ જાઓ, કાં તો પડી જાઓ, કાં તો તરતા તરતા રસ્તો મળે ના મળે. અને પછી છે નંબર છ, ટિકિટો અને પરબીડિયું ખરીદવા જવું છે. તો શાળામાં જવાનું કે પોસ્ટ ઓફિસમાં? તો અલગ અલગ પ્રકારની ટિકિટો અને પરબીડિયું ખરીદવા માટે આપણે ક્યાં જવામાં હોય છે? તો પોસ્ટ ઓફિસમાં, જ્યાંથી આપણને આ બધી વસ્તુ ખરીદી શકાય. એના પછી છે નંબર સાત, વિવિધ ચીજવસ્તુઓ ખરીદવા જવું છે. તો ત્યાં ક્યાં જવામાં હોય છે? તો બજાર કે બગીચો? તો બજારમાં, જ્યાં આપણને અલગ અલગ ચીજવસ્તુઓ જોવા મળે છે. એના પછી છે નંબર આઠ,
જુદા જુદા નાના મોટા પક્ષીઓ અને પ્રાણીઓ જોવા જવું છે. હવે અલગ અલગ પ્રકારના વાઘ, સિંહ, ચકલી, પોપટ આવા બધા પ્રાણીઓ અને પક્ષીઓ જોવા જવું હોય તો તે ક્યાં જોવા જઈએ છે? તો તે છે તળાવ કે પ્રાણી સંગ્રહાલય. તો વિદ્યાર્થી મિત્રો, તે આપણને ક્યાં જોવા મળે છે? તો પ્રાણી સંગ્રહાલય. આમ આપણી આસપાસના અલગ અલગ સ્થળો હોય છે, તેની આપણે મુલાકાત ઘણી વખતે લેતા હોઈએ છીએ. અસ્તુ.